गुड मॉर्निंग बाळकों, अत्यारे आपणे गणित विषय में चेप्टर 7 मापन में शू शू सीखी गया। तो एमां आपणे शू सीख्या, लांबू टूंकू सीख्या, ऊंचू नीचू सीख्या, भारे अने हलकू सीख्या अने जाडू अने पातळू सीख्या। बराबर, आपणे बधा चित्र बोर्ड अने नोट में दोरीने सीख्या के आ लांबू कहेवाय अने आ टूंकू कहेवाय। तो आजे आपणे ए ज सीखवानुं छे, पण आजे आपणे चोपड़ी पूरीशुं। चोपड़ी में जे चित्र आपेला छे एमां लांबू टूंकू ऊंचू नीचू भारे हलकू अने जाडू पातळू आपणे पूरीशुं। तो सौथी पहला पेज नंबर 93 पर आपेलुं छे लांबू अने टूंकू। तो एमां चित्र आपेला छे, तमने देखाय छे ने? आ चित्र में सौथी पहला बे पेन्सिल आपेली छे, अहींया छे लांबू अने टूंकू। तो अहींया आपणे जोवानुं छे लांबू अने टूंकू। तो अहींया लख्युं छे कि आ लांबू अने आ पेन्सिल छे टूंकी छे। आम मोटी देखाय छे ने, लांबी कहेवाय। निसरणी आपी छे, तो निसरणी में आ लांबी छे अने आ टूंकी छे। बराबर, तो आ लांबू अने आ टूंकू। पछी अहींया जे सूचना आपी छे ए प्रमाणे आपणे साचुं करवानुं छे। अहींया कीधुं छे लांबा पर साचानी निशानी करो। आ बन्नेमांथी क्यूँ पांदड़ू लांबू छे, तो तेना उपर आपणे साचानी निशानी करवानी। तो क्यूँ लांबू छे? आ। तो अहींया जे गोळ छे त्यां साचानी निशानी करीशुं। अहींया साचानी निशानी ज कीधी छे, खोटानी निशानी करवानी नथी। ओके, पछी छे अहींया बे चित्र आपेला छे, एमांथी लांबू अने टूंकू। तो क्यूँ छे लांबू अने टूंकू? तो आ लांबू छे, अहींया आपणे लांबा पर निशानी करवानी छे। तो अहींया આપણે સાચું કરીશું। ફરીથી અહીંયા કીધું છે ટૂંકા પર સાચાની નિશાની કરો। આમાંથી જે દોરી તમને ટૂંકી લાગતી હોય એના ઉપર સાચાની નિશાની કરવાની। અહીંયા ખોટાની નિશાની કરવાની કીધી નથી, તો નહીં કરવાની। આપણે જ્યારે પરીક્ષામાં પૂછીશું એમાં સાચું અને ખોટું એ રીતે પૂછાશે કે લાંબુ હોય ત્યાં સાચું અને ટૂંકું હોય ત્યાં ખોટું કરો। અહીંયા જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે કરીશું। तो अहीं टूंका पर साचानी निशानी करो। तो अहीं जे टूंकू छे अहीं आपणे साचानी निशानी करीशुं। हवे आमांथी टूंकू कयुं छे? आ। तो अहीं पण साचानी निशानी। ओके, हवे अहीं आपेलुं छे सौथी लांबू अने सौथी टूंकू। लांबु टूंकू जोईए, अहीं पण आपणे ए ज करवानुं। आ सौथी लांबू मरचुं छे ने आ सौथी टूंकू छे। बराबर, तो अहीं पण आपणे जे सूचना कीधी होय ए रीते करीशुं। સૌથી લાંબુ હોય તેને સાચાની નિશાની કરો। આમાંથી સૌથી લાંબુ કયું છે એના પર આપણે સાચાની નિશાની કરવાની। તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું। બરાબર, આ સાવ ટૂંકું છે પણ અહીંયા ખોટું કરવાનું નહીં, કારણ કે અહીંયા નથી કીધું। હવે આ બે ચિત્રમાં તમારે જાતે શોધવાનું છે કે સાચું શેમાં થશે, જે લાંબુ હોય એના પર તમારે સાચું કરવાનું। હવે અહીંયા આપેલું છે ઊંચું અને નીચું। તો ઊંચું અને નીચું, અહીંયા જુઓ આ જીરાફ ઊંચું છે અને આ નીચું છે। તો અહીંયા માણસ છે, આ ઊંચો છે અને આ નીચું છે। અહીંયા સૂચના વાંચવાની, ઊંચું હોય તેને સાચાની નિશાની કરો। આ બે પક્ષીમાંથી કયું ઊંચું છે? આ। તો ત્યાં આપણે સાચું કરીશું। બરાબર, પછી અહીંયા આ બેમાંથી કયું ઊંચું છે? તો આ। તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું। હવે બાકીના બે તમારે જાતે કરવાના, જે ઊંચું હોય ત્યાં સાચાની નિશાની કરવાની, અને અહીંયા હતું અહીંયા છે નીચું હોય, તો અહીંયા ઊંચું છે પણ અહીંયા નીચું, આપણે વાંચવાનું અને પછી નિશાની કરવાની, સૂચના વાંચ્યા વગર નિશાની કરવાની નહીં। બરાબર, હવે અહીંયા આપેલું છે સૌથી ઊંચું અને સૌથી નીચું। સૌથી ઊંચું, અહીંયા જુઓ મકાન દેખાય છે, આ સૌથી ઊંચું છે। આ 3 માળ છે, અહીંયા 2 માળ છે, અહીંયા 1 માળનું જ છે। તો આ સૌથી ઊંચું કહેવાય ને આ સૌથી નીચું કહેવાય। અહીંયા પણ ઝાડ આપેલું છે, આ ઝાડ સૌથી ઊંચું છે અને આ નાનો છોડ જ છે હજી, તો પછી આટલો મોટો, ને પછી મોટું ઝાડ થાય, તો આ સૌથી નીચું। અહીંયા કીધું છે સૌથી ઊંચું હોય તેના પર સાચાની નિશાની કરો। તો આ 3માંથી સૌથી ઊંચું હોય ત્યાં તમારે સાચાની નિશાની કરવાની, એના નીચે જે સૌથી ટૂંકું હોય તેને સાચાની નિશાની કરો। આમાંથી સૌથી ટૂંકું કયું છે? આ છે। તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની। હવે એના બાજુમાં આપ્યું છે જાડું અને
પાતળું, આ પણ આપણે શીખ્યા છીએ કે પાતળું કોને કહેવાય અને જાડું. આ પાતળું છે અને આ જાડું છે. ચોટલી દેખાય છે ને, આ પાતળી લાગે છે અને આ જાડી છે, બરાબર. તો આ પાતળું અને આ જાડું, એ જ રીતે આ જાડું છે અને આ પાતળું છે. આપણે અહીંયા પણ એ જ રીતે નિશાની કરીશું. અહીંયા કીધું છે જાડું હોય તેના પર સાચાની નિશાની કરો. તો જ્યાં આપણને જાડું દેખાય ત્યાં આપણે સાચાની નિશાની કરવાની. તો આ બંને સાવરણીમાંથી કઈ જાડી છે? આ. તો અહીંયા સાચાની નિશાની અહીંયા તમારે જાતે કરવાની, બરાબર. આ જાડું છે તો અહીંયા સાચાની નિશાની કરવાની. અહીંયા પાતળું હોય તેને સાચાની નિશાની કરો. આ બંનેમાંથી કયું તીર પાતળું છે? કયું પાતળું છે? આ તીર દેખાય છે ને પાતળું, તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. આમાં તમારે જાતે કરવાની છે. હવે છે સૌથી જાડું અને સૌથી પાતળું. અહીંયા ચોપડી દેખાય છે તમને? ત્રણ ચોપડી આપેલી છે, એમાં સૌથી જાડી આ છે અને સૌથી પાતળી આ છે. તો આ સૌથી જાડું અને આ સૌથી પાતળું. અહીંયા પણ એવું છે, આ સૌથી જાડું અને આ સૌથી પાતળું. હવે અહીંયા આપણે નિશાની કરવાની છે. સૌથી જાડું હોય તેને સાચાની નિશાની કરો. આ ત્રણ પેન્સિલમાંથી તમને કઈ પેન્સિલ જાડી લાગે છે? તમને જે જાડી લાગે, જે જાડી હોય એના પર સાચું કરવાનું. સૌથી પાતળું હોય તેને સાચાની નિશાની કરો. અહીંયા પીંછી આપેલી છે, પણ એમાં સૌથી પાતળી પીંછી હોય ત્યાં આપણે સાચાની નિશાની કરવાની, એટલે સૂચના વાંચ્યા વગર કરવાનું નહીં, બરાબર. હવે આપ્યું છે ભારે અને હલકું. શું આપ્યું છે? ભારે અને હલકું. અહીંયા તમને ત્રાજવું બતાવ્યું છે. અહીંયા ભારે વસ્તુ એટલે ભારે ફ્રૂટ છે અને અહીંયા હલકું. આ ત્રાજવું નમેલું દેખાય છે તમને? જે વસ્તુ ભારે હોય વજનમાં હોય ને, એ સાઈડ ભાગ ત્રાજવાનો નમે અને હલકું હોય એ ઉપર જાય, બરાબર. તો આ ભારે છે અને આ હલકું છે. આ મોટું છે એટલે વજનમાં વધારે જ હોય. અહીંયા આપ્યું છે હાથી અને કીડી. તો હાથી ભારે હોય, એનું વજન વધારે હોય, કીડી હલકી હોય, એટલે અહીંયા હલકું કહેવાય ને આ ભારે કહેવાય, બરાબર. એ જ રીતે બીજા ચિત્ર જોઈએ. હવે અહીંયા કીધું છે કે શું કીધું છે અહીંયા કે હલકું હોય તેને સાચાની નિશાની કરો. હવે અહીંયા ચિત્ર જોઈશું. બંનેમાંથી હલકું તમને શું લાગે છે? શર્ટ હલકું લાગે કે તાળું? તો શર્ટ ભલે મોટો હોય પણ એમાં વજન હોય નહીં, અને તાળામાં વજન હોય નહીં. શર્ટમાં વજન ના હોય અને આમાં વજન હોય. તો આમાંથી હલકા ઉપર સાચાની નિશાની કરવાની છે, જેનું વજન ઓછું હોય ત્યાં. તો અહીંયા સાચું કરી દીધું, બરાબર. હવે અહીંયા બે ગેસના સિલિન્ડર આપેલા છે, એમાંથી કયો હલકો હશે? આ કે આ? તો આનું વજન ઓછું હશે, આ મોટો છે એટલે વજનમાં ભારે હોય. તો અહીંયા આપણે સાચું કરીશું. હવે અહીંયા છે ભારે હોય તેને સાચાની નિશાની કરો. પતંગ અને ફિરકી. તો કયું ભારે હોય? ફિરકી ભારે હોય ને વજનમાં વધારે હોય, પતંગ હલકી હોય. તો ભારે હોય ત્યાં સાચાની નિશાની. અહીંયા બે માછલી આપેલી છે, એમાંથી આ મોટી છે અને ભારે પણ છે, એટલે આ માછલી ઉપર આપણે સાચું કરીશું. હવે આપેલું છે સૌથી ભારે અને સૌથી હલકું. તો અહીંયા સૌથી પહેલા ત્રણ તરબૂચ આપેલા છે, દેખાય છે? એક, બે ને ત્રણ. એમાંથી આ સૌથી મોટું છે એટલે સૌથી ભારે હશે, આ સૌથી હલકું હશે, બરાબર. તો સૌથી ભારે હોય તેને સાચાની નિશાની કરો. અહીંયા જે દેખાય છે તમને ચિત્રમાં, તેમાં સૌથી ભારે, તો આ ત્રણમાંથી તમને શું ભારે લાગે છે? આ લાગે છે સૌથી મોટું અને સૌથી ભારે પીઠ છે. તો અહીંયા આપણે સાચું કરીશું. હવે અહીંયા સૌથી હલકું હોય તેના પર સાચાની નિશાની કરો. સૌથી હલકું અહીંયા છે કપડ, જેમાં બધી ચોપડીઓ મૂકેલી દેખાય છે. અહીંયા હથોડી છે અને આ ડ્રેસ છે. તો અહીંયા જે છે આ સૌથી હલકું હશે વજનમાં, તો આપણે હલકા ઉપર સાચાની નિશાની કરવાની. હવે કીધું છે સૌથી ભારે હોય તેને સાચાની નિશાની કરો. તો આમાં તમારે જાતે કરવાની છે કે સૌથી ભારે કયું છે, તો તેમાં તમે સાચાની નિશાની કરજો, ઓકે.